હવે 11 પોઈન્ટ વિભાગ છે એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે જો અત્યાર સુધી આપણે કાટકોણ ત્રિકોણનું સાબિત કર્યું, હવે ગમે તેવા ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ સાબિત કરવાનું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ વેદ અને વેદને અનુરૂપ પાયાને ગુણાકારનું અડધું થાય છે. એટલે એટલે શું હવે એ આપણે સાબિત કરવાનું. તો આપણે જે પહેલાં જે શીખી ગયા એનો ઉપયોગ કરવાનો. તો પહેલાં તો ત્રિકોણના પ્રકાર જોઈ જોઈજો. ત્રણ પ્રકારના ત્રિકોણ થાય, આને કાટકોણ ત્રિકોણ કહેવાય. કાટકોણ ત્રિકોણ કારણ કે એમાં એક ખૂણો કાટખૂણો છે, ABC, એ કાટકોણ ત્રિકોણ કહેવાય. પછી જો ત્રણેય ખૂણા 90 કરતાં ઓછા હોય, આ PQR છે એ લઘુ કોણ ત્રિકોણ કહેવાય. લઘુકોણ ત્રિકોણ કહેવાય. અને આ એક ખૂણો 90 કરતાં મોટો હોય, બીજા નાના હોય, આ XYZ ત્રિકોણ છે એમાં આ એક ખૂણો 90 કરતાં મોટો છે તો એ ગુરુકોણ. ગુરુ એટલે મોટો, કોણ એટલે ખૂણો, આ ગુરુકોણ ત્રિકોણ. એટલે હવે આવા ત્રણ પ્રકારના ત્રિકોણ છે. તો આપણે આનું તો એક સાબિત કર્યું કે આનું ક્ષેત્રફળ, આ કાટખૂણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે 1/2 આ પાયો ગુણ્યા વેદ એવું સાબિત કર્યું. હવે આ બંનેનું આપણે સાબિત કરવાનું છે. તો એટલે એમાં વેદ એટલે શું એ પહેલાં સમજી લઈ. એનું પણ સૂત્ર એવું, આનો પણ ક્ષેત્રફળ એવું થાય છે કે 1/2 પાયો ગુણ્યા વેદ. અને આ ગુરુકોણ છે એનું પણ 1/2 પાયો ગુણ્યા વેદ. પણ આમાં થોડું સાબિત કરવું એ જુદું છે ત્રિકોણ કરતાં. તો આપણે એ જોઈએ કે પહેલાં ગુરુકોણ લઈએ, આ ગુરુ લઘુકોણ લઈએ કે લઘુકોણ આ PQR લઘુકોણ છે. તો એમાં આપણે વેદ એટલે એને જે કાટખૂણે તમે લાઈન દોરો એ વેદ કહેવાય. તો આ વેધ દોર્યો તો જો શું થઈ ગયું, અહીંયા હું એસ નામ આપું આના પર બિંદુ. તો જો બે આપણને બે કાટખૂણ મળ્યા, બે કાટખૂણ ત્રિકોણ એમાંથી થયા. ત્રિકોણ PQR એ લઘુકોણ છે, લઘુકોણ છે. અને આપણે સાબિત શું કરવાનું છે, તો કે એનું ક્ષેત્રફળ 1/2 પાયો તો કે કોણ QR ગુણ્યા એનો વેધ કોણ તો કે PS. એટલે આ પાયો ગુણ્યા વેધ અને આ એનું અડધું, આ આપણે સાબિત કરવાનું છે. આ સાધ્ય એટલે આપણે પ્રમેયની જેમ આ સાધ્ય કરવાનું છે. હવે જે આપણે આગળ જે સાબિત કર્યું હોય, શીખાવી એનો ઉપયોગ કરવાનો છે. તો એમાં શું શીખાતા આપણે કે આમાં બે કાટખૂણ ત્રિકોણ થયા, અને જો વચ્ચે હું આ લંબ દોરું, આ PS છે એ લંબ છે, એટલે આપણે આને આમ કહી શકીએ કે આ PS એ આ લંબ, એટલે આવી રીતે આમ લાઈન દોરીને દેખાય QR. એટલે આ રીતે એનો જે નીચે લાઈન ઉતારી કાટખૂણે એ લંબ દોર્યો. તો જો આપણને બે કાટખૂણ ત્રિકોણ આમાંથી બની ગયા. કાટખૂણ ત્રિકોણ ક્યાં ક્યાં બન્યા, કે PQS અને બીજો કાટખૂણ ત્રિકોણ ત્રિકોણ PSR. તો હવે આપણે પહેલા સાબિત કરી ગયા કે કાટખૂણ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ થાય. તો એવી જ રીતે આ કાટખૂણ PSRનું પણ એવું થાય, 1/2 પાયો ગુણ્યા વેધ. હવે જો આ બેનું મૂકીએ તો આનો આ કાટખૂણ PQS છે એનો પાયો 1/2 પાયો કોણ છે તો કે QS, વેધ કોણ છે તો કે PS. હવે આ બીજો ત્રિકોણ આપણે PSR છે, PSR છે એનું પણ 1/2 પાયો બે કાટખૂણ ત્રિકોણ છે તો એનો પાયો કોણ છે તો કે SR. અને
અને એનો વેદ પિયસ જ છે, એટલે આ બે વેદ. પણ પાછું આપણે એ પણ શીખ્યા કે એક ત્રિકોણમાં જો આપણે ત્રીજું બિંદુ એવું લઈએ કે સામેનો જે લાઈન હોય એના ઉપર પડતું હોય, ને જો બીજા બે ત્રિકોણ થતા હોય તો બે ત્રિકોણનો સરવાળો મોટા ત્રિકોણ જેટલો થાય. એટલે આપણે શું થયું કે આપણે જો આ ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ જોઉતું હોય તો આપણે એના જે બે એમાંથી આ ત્રિકોણ એક અને ત્રિકોણ બે બન્યા એ બંનેનો સરવાળો કરવો પડે. એટલે કે આ ત્રિકોણ પી ક્યુ આર અરે પી ક્યુ એસ વત્તા ત્રિકોણ પી એસ આર આ બંનેનું ક્ષેત્રફળ સરવાળો કરો તો આપણે આખા ત્રિકોણનું થાય. તો આપણે અહીંયા આ જોયું કે આ બંનેનું ક્ષેત્રફળ આપણે મૂક્યું પી ક્યુ એસનું, તો કે એકના છેદમાં ક્યુ એસ ગુણ્યા પી એસ, અને આ પી એસ આર ત્રિકોણનું એકના છેદમાં બે એમાં પાયો એસ આર ગુણ્યા આ પી એસ. હવે જો એને આપણે સાદું રૂપ આપીએ, એટલે આપણે જે પહેલાં ગણિતમાં બધું જે શીખ્યા હોય એની રીતે જોઈએ તો આ બંનેનું ભેગા કરીએ શું થાય, તો કે આ બંનેમાં એકના છેદમાં બે આ બાજુ છે એકના અને પી એસ છે, આ બાજુ એકના છેદમાં બે અને અહીંયા પી એસ છે, તો એને સામાન્ય બહાર કાઢી શકીએ. એકના છેદમાં બે આ પી એસ અને આ કૌંસમાં તો શું વધ્યું અહીંયા આ ક્યુ એસ વત્તા એસ આર આ બે બાકી લીધા. જો ફરીથી મતલબ કે આખે ફરીથી દોર કે આ ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ ત્રિકોણ પી એસ પી એસ આર અને ત્રિકોણ પી એસ ક્યુ સોરી નામ બે બદલાવી નાખ્યા છે, એટલે અહીંયા ડી લઈ લીધો, તો ત્રિકોણ એ બી સી બરાબર ત્રિકોણ એ બી ડી વત્તા ત્રિકોણ એ ડી સી બરાબર. હવે એ બી સી આ એ બી ડી એ કાટખૂણ છે, એટલે એને એકના છેદમાં બે પાયો બી ડી ગુણ્યા વેદ એ ડી, અને આ ત્રિકોણ એ ડી સીમાં એકના છેદમાં બે પાયો ડી સી વેદ એ ડી. આ બંનેને ફરીથી આપણે સામાન્ય કાઢી લઈએ, એકના છેદમાં બે આ એ ડી બંને બાજુ છે, એટલે એકના છેદમાં એ ડી, તો કૌંસમાં શું વધ્યું આ બી ડી વત્તા ડી સી ડી સી આ બાજુ. એટલે આ આપણે સાદા ગણિતમાં શીખતા હતા. હવે બી ડી વત્તા ડી સી, તો જુઓ આ ડી છે એ આ બી ડી સી એ એક જ લાઈન ઉપર આવ્યા છે, એટલે આપણે એકના છેદમાં બે આ ગુણ્યા એ ડી ગુણ્યા આ બી ડી અને ડીસીને ભેગા કરીએ તો બી સી થઈ જાય. તો જો આ શું આવી ગયું, આ એકના છેદમાં બે આ વેદ આવી ગયો આ એ બી સીનો, અને આ બી સી શું છે એનો પાયો આવી ગયો, એટલે આ પાયો ગુણ્યા વેદ એકના છેદમાં બે એ આખા ત્રિકોણ એ બી સીનું પણ ક્ષેત્રફળ આવી ગયું. એટલે આ રીતે આપણે કાટખૂણ ત્રિકોણ બનાવી બે અને બંનેને ભેગા કરી અને આપણે આ બનાવ્યું. હવે એવી જ રીતે ગુરુકોણનું બનાવવાનું છે આપણે પછી બનાવ્યું.